નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર દસ ગુરુત્વ આકર્ષણ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશે માહિતી મેળવવાના છીએ આપણે એની પહેલાં ગુરુત્વ આકર્ષણ વિશે સમજી ગયા છીએ કે ગુરુત્વાકર્ષણ એટલે વિશ્વમાં રહેલો દરેક પદાર્થ એટલે કે વિશ્વના પ્રત્યેક પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ પદાર્થોના એકબીજા વિશેના જે આકર્ષણ બળ છે તેને આપણે ગુરુત્વ આકર્ષણ બળ કહીએ છીએ હવે નિયમ આજે આપણે વિદ્યાર્થી મિત્રો તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે એ તો આપણને ખબર છે કે ગુરુત્વ આકર્ષણનો નિયમ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે હવે જે આકર્ષણ બળ જે છે તે બંને પદાર્થોના લગાડે છે અને આ જે આકર્ષણ બળ જે છે તે બળ કેટલું હશે જે બે પદાર્થ વચ્ચે આકર્ષણ બળ લાગે છે તે બંને પદાર્થોના જે દ્રવ્યમાન છે એટલે કે દળ છે તેના ગુણાકારના સમપ્રમાણમાં તેના ગુણાકારના સમપ્રમાણમાં તથા તે બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના તે બે પદાર્થોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આ બળો વિદ્યાર્થી મિત્રો આજે બંને બળ જે છે તે પદાર્થોના કેન્દ્ર હોય છે તે કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં હોય છે વિદ્યાર્થી મિત્રો જો અહીં પદાર્થ એ છે અને પદાર્થ બી છે વિશ્વમાં રહેલા પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થ પર શું લગાડે છે આકર્ષણ બળ લગાડે છે અને આ આકર્ષણ બળ દરેક પદાર્થના બંને પદાર્થના શું છે દ્રવ્યમાં જેટલું દળ છે તે અને આનું દળ જે છે તે આ બે દળનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરશું તેના સમપ્રમાણમાં હોય છે તથા તેમની વચ્ચેના અંતરના વિદ્યાર્થી મિત્રો આનું અને આ પદાર્થનું જે અંતર છે તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતર જે છે તે અંતરમાં આપી લેવાનું તેનો વર્ગ કરવાનો અને તેનો વ્યસ્ત કરવાનું તેના સમપ્રમાણમાં હોય છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર જોઈએ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે જે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ચલો જો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે આ જે બળ લગાડે છે તે આકર્ષણ બળ છે તે પણ એક બળ છે એટલે કે તેને આપણે એફ વડે દર્શાવ્યું છે ને જી એમ ઇન્ટુ એમ આ એમ છે તે વિદ્યાર્થી મિત્રો મોટા પદાર્થનું દળ છે એક પદાર્થનું દળ કેપિટલ એમ અને બીજા પદાર્થનો દળ સ્મોલ એમ આપણે એને એમ વન અને એમ ટુ પણ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બરાબર છે અને તેમના વચ્ચેનો અંતર છે ડીના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ છે આપણો ગુરુત્વ આકર્ષણનો સાર્વત્રિક નિયમ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ નિયમની આપણે સાબિતી જોઈએ આ નિયમની આપણે હવે સાબિતી જોઈએ ધારો કે બે પદાર્થો એ છે અને બી છે હવે પદાર્થ એ અને બી પદાર્થ એ નું દળ છે એમ અને પદાર્થ બી નું દળ છે સ્મોલ એમ તેમની વચ્ચેનું અંતર કેટલું છે ડી જુઓ વિદ્યાર્થી મિત્રો આનું દળ છે એનું એમ કેપિટલ એમ અને આનું છે સ્મોલ એમ તે બે વચ્ચેનું અંતર કેટલું છે જે આપણે આકૃતિમાં જોઈએ ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે આ બે પદાર્થો વચ્ચે લાગતું બળ કેવું છે એફ છે તો ગુરુત્વ આકર્ષણના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં તેમના દળના ગુણાકારના બે ના દળ છે કેપિટલ એમ અને સ્મોલ એમ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે એફ ચલે છે એમ ગુણ્યા એમ કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ આ આપણે સમીકરણ એક નંબર આપી દઈએ એફ ચલે છે એમ અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતર શું છે વિદ્યાર્થી મિત્રો ડી છે હવે તેનો વર્ગ કરીશું અને તેનો વ્યસ્ત લઈશું એટલે કે એકના છેદમાં ડીનો વર્ગ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતરનો વર્ગ છે ડીનો આપણે વર્ગ કરીશું અને તેનો વ્યસ્ત લખીશું એટલે એના છેદમાં આવી જશે એટલે કે એફ ચાલે છે અને આપણે સમીકરણ બે આપી વિદ્યાર્થી મિત્રો આ જે છે બળ વિદ્યાર્થી મિત્રો શું છે આ બળ બંને પદાર્થોના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તમે જોઈ શકો છો તો જોઈએ આપણે અંતર છે અંતરને આપણે ડી વડે દર્શાવીએ હવે ડીનો નો આપણે વર્ગ કરીશું અને તેનો વ્યસ્ત લઈશું વર્ગ કરી લો ડી સ્ક્વેર થાય વર્ગ વ્યસ્ત કરીએ એટલે એકના છેદમાં ડી એટલે કે એફ ચાલે છે એકના છેદમાં ડીનો વર્ગ અને એફ ચાલે છે એમ ઇન્ટુ એમ આ બે નો સમન્વય કરશું એટલે કે આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ મળશે આ સમીકરણ એક અને સમીકરણ બેનો નો આપણે જ્યારે સમન્વય કરીશું ભેગા કરીશું તેમની ડાબી બાજુ સરખી એટલે જમીન બાજુ પણ સરખી થશે એટલે કે એફ ચાલે છે એમ ઇન્ટુ એમ અપોન ડી અંશમાં આપણે આ લખીશું અને છેદમાં ડી લખીશું અને આપણે એફ બરાબર જી મૂકીશું આપણો છે ગુરુત્વર્ષણનો સપ્રમાણતા અચળાંક કેપિટલ જી એટલે કે સ્કવેર આ છે આપણો ગુરુત્વ આકર્ષણનો સાર્વત્રિક નિયમ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જ્યાં જી શું છે સપ્રમાણતાનો અચળાંક જી શું છે વિદ્યાર્થી મિત્રો સપ્રમાણતા અચળાંક છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ડી છે જ્યારે તેને આપણે ડાબી બાજુ લઈ જશું વિદ્યાર્થી મિત્રો જ્યારે ડાબી બાજુ લઈ જશું ત્યારે શું એફ ના ગુણાકારમાં આવી જશે કારણ કે તે શું છે છેદમાં છે જ્યારે આપણે જયારે બાજુ બદલીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે શું થશે છેદમાં આવી તો અંશમાં આવી જાય છે અને અંશમાં આવી તો છેદમાં આવી જાય છે એટલે કે ચોકડી ગુણાકાર કરીએ તો પણ ચાલે એફ ઇન્ટુ ડી સ્કવેર એફ ઇન્ટુ ડી બરાબર જી એમ ઇન્ટુ એમ બરાબર છે આ રીતે આપણને બીજો સમીકરણ મળે છે અથવા આપણે જો કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો તો થશે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો બળ અંતર થતા દળ એકમો મૂકતા આ સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો આજે સમીકરણમાં છે જે દળ આપણે બળનો એકમ મૂકીશું અંતરનો એકમ મૂકીશું અને દળનો એકમ મૂકીશું તો આપણને શું છે વિદ્યાર્થી મિત્રો મ મળશે વિદ્યાર્થી મિત્રો શું મળશે દળ નો એકમ કેજી બંને દળ છે એટલે કે કેજી નો વર્ગ એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્કવેર ઇન્ટુ કેજી માઇનસ ટુ એટલે કે છેદમાં પણ આપણે લખી શકીએ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામનો વર્ગ આ વિદ્યાર્થી મિત્રો આપણે શું છે જી નો આપણને એકમ મળે છે હવે હેનરી કેવેન્ડીસે સંવેદનશીલ તુલનાની મદદથી જી નું મૂલ્ય શોધ્યું એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે છે જી નું મૂલ્ય શોધ્યું જીનું હાલમાં સર્વ મૂલ્ય છ પોઈન્ટ છસો ગુણ્યા દસ માઇનસ ન્યુટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર આ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે તમને ખાલી જગ્યામાં કે એમસીક્યુમાં પૂછાઈ શકીએ છીએ કે ગુરુત્વાકર્ષણ આકર્ષણ જી નો ઈશાહી કામ લખો અથવા તો તેનું સર્વસ્વીગૃત મૂલ્ય લખો તો આ રીતે આપણે લખી શકીએ છીએ હવે આપણે જાણીએ છીએ કે કોઈ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે તમે તમારી તથા તમારી નજીક બેઠેલા તમારા મિત્ર વચ્ચે લાગતા આ બળની ગણતરી કરો આ પરથી તમે નિષ્કર્ષ ટાળી શકશો કે તમે આ બળનો અનુભવ કેમ કરતા નથી વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ આકર્ષણના નિયમ પરથી આપણને શું ખબર પડે કે આ નિયમ સાર્વત્રિક રીતે છે કે જે દરેક પદાર્થ પર લાગુ પડે છે પછી તે પદાર્થ નાનો હોય કે મોટો હોય કે ખગોળિયો હોય કે પછી પાર્થિવ હોય હવે વિદ્યાર્થી મિત્રો વર્ગનો વ્યસ્ત તમે આપને ખબર છે કે બળ જે છે તે અંતરના વર્ગના શું છે વ્યસ્ત પ્રમાણમાં છે આ જે બળ લાગે છે આકર્ષણ બળ તે કેવું હોય છે તે બે પદાર્થ વચ્ચે કેટલું અંતર છે તે બે વચ્ચે અંતર માપી લેવાનું અને તેનો વર્ગ કરી લેવાનું અને તેનો વ્યસ્ત કરવાનો એનો અર્થ એવો થાય કે જો ડી વિદ્યાર્થી મિત્રો ડી જો આપણે છ ગણું કરીએ ડી જો ડિસ્ટન્સ અંતર જો છ ગણું કરવામાં આવે તો જો બળ જે છે તે વિદ્યાર્થી મિત્રો છત્રીસ માં ભાગનું થઈ જાય વર્ગ કરવાનો અને વ્યસ્ત કરવાનો એટલે વિદ્યાર્થી મિત્રો બળ કયું નહીવત થઈ જાય છે એટલા માટે કોઈ પદાર્થ એકબીજા પર પડી જતું નથી એકબીજા પાસે આકર્ષણ આપણે અનુભવી શકતા નથી આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમની સાબિતી તમને પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો છો